ઓખા જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ આરંભડા દ્વારા શંકરભાઈ ખીમજી રાયમજ્ઞાની સ્મૃતિમાં તેમના સિંગાપુર રહેતા દર્શકભાઈના સૌજન્યથી ઓખા તાલુકા શાળા અને પ્રાથમિક શાળાના નાના બાળકોને દફતર વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઓખા મંડળના અગ્રણી અને વેપારી મંડળના યુવા પ્રમુખ ખાસ હાજર રહ્યા હતા. દર્શકભાઈ રાયમજ્ઞા તરફથી તેમના બાપુજીના સ્મરણાર્થે છોકરાઓને સરસ મજાનું એક દફતર આપવામાં આવ્યું છે. અને દર્શકભાઈની વાત કરીએ તો એ ઓખાના નિવાસી હતા, હાલ વિદેશમાં છે. અને એક એ દાખલો ઊભો કરે છે કે વિદેશ એટલે સિંગાપુરમાં રહીને પણ એક પોતાની જે દેશ પ્રત્યે જે લાગણી કહીએ, પોતાના વતન પ્રત્યે લાગણી કહીએ, પોતાના આડોશી પાડોશી પોતાના સમાજ પ્રત્યે જે લાગણી કહીએ, એ એમને અહીંયા સાબિત કરી છે. તો એમનો ખૂબ ખૂબ વિદાઉં છું. અને આવનારા સમયની અંદર પણ હું જેટલા પણ આપણા ઇન્ડિયાના લોકો જેટલા વિદેશમાં રહીએ છે તો તેને પણ હું કહીશ કે આ વિદેશ જઈને પણ જો દર્શકભાઈ આવી રીતનું સમાજસેવાનું કાર્ય કરી શકતા હોય તો જેટલા પણ બહારે રહીએ છે એમને પણ એમના પાસેથી હકીકતમાં એક દાખલો લઈ અને શીખ મેળવવાની જરૂર છે. અને આપણા વિસ્તારને આપણા રાજ્યના લોકોને એક ડેવલપ કરવાની જરૂર છે. જે દર્શકભાઈ વિચાર્યું કે સ્કૂલની અંદર બાળકોને જે એજ્યુકેશનમાં જે વસ્તુ કામ આવે એવી વસ્તુ દેવી છે, તો કોઈ પણ બીજા પણ એ શીખી જાય એના આંગણા પાસેથી શીખ લઈ અને નવીન કંઈક કરી શકે છે. તો ફરી એકવાર શ્રી મનસુખભાઈ બારાઈ, મુકેશભાઈ કાનાણી અને જે મહેમાનો ઉપસ્થિત હતા બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તે લોકો પણ આ કાર્યમાં નિમિત્ત બન્યા છે. શિવ શિવ જય દ્વારકા. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાં આપ્યાત. આજે ભગવાન મહાદેવની કૃપાથી શિવ ભક્ત એવા અબુબા વિરંભા માણેકનો 63મો જન્મદિવસ અને ભગવાન પાર્થિવ મહાદેવની કૃપાથી 63મા જન્મદિવસમાં અબુબા વિરંભા માણેકને ખૂબ ખૂબ આશીર્વાદ. આવી શિવ ભક્તિ કરતા રહે અને ગૌ સેવા કરતા રહે. શિવ શિવ.